ભગવાને શબરીને કહ્યું, શબરીજી આપ ભણ્યા નથી એટલે તમને સ્તુતિ ન આવડે, પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણ્યા, અમને તો સ્તુતિ આવડે. બોલે હા, તો આપ બેઠીએ, આજ હું તમારી સ્તુતિ કરું. સ્તુતિ જ કરવાનો સવાલ છે ના આપણા વચ્ચે, તો મેં સ્તુતિ કરું. જીવ ઈશ્વરની સ્તુતિ કરે એ સાધારણ ભક્તિ, ઈશ્વર જીવની સ્તુતિ કરે એ અસાધારણ ભક્તિ. શબરીજી હું જાત પાત કુલ ધર્મ બડાઈ ગુણ ચતુરાય ધનને માનતો નથી. રામજીને અપને સ્પષ્ટ વિચાર કહે દીએ, શબરીજી હું કેવલ ભક્તિના નાતાને સ્વીકારી, ભક્તિના સંબંધની સાથે મારો સંબંધ, તમારામાં નવે નવ પ્રકારની ભક્તિ છે. આવો હું તમને ભક્તિ કહું, તમને ખબર નથી તમારામાં કેટલી ભક્તિ થઈ. શબરીને ભક્તિનો ઉપદેશ નથી આપ્યો, શબરીમાં ભક્તિ જોઈ ભગવાન એને યાદી આપે છે. તમારામાં નવે નવ પ્રકાર, સાચો ભક્ત હોય ને એને ખબર જ ન હોય મારામાં ભક્તિ છે. જેને પોતાનામાં ભક્તિ છે એટલી ખબર હોય એ ભક્તની હજી ઉણપ છે. શબરીને જેમ કોઈ માણસ જોઈ, કોઈ માણસને આપણે જોઈએ ને પછી કોઈને કહીએ કે ભાઈ આવા કપડાં પહેર્યા હોય, એને આમ કહ્યું છે કે આવી રીતે વાળ ઓળ્યા છે, એમ શબરીને જોઈ ને ભગવાન ભક્તિ દુનિયાને કહે. શબરીને જીતની ભક્તિ ભગવાન કો દિખાઈ દી, વો શબરી સે લે લે કર દુનિયા કો બતા રહે હૈ, શબરી કો માધ્યમ બના કર. ઇતના હી નહીં, શબરી કો ભી યાદ દિલા રહે હૈ કે તુમને ઇતની ભક્તિ હૈ, તુમે પતા નહીં, તુમ ભી સુનો, તારે પાસેથી જ લઈને હું કહું છું, મુજે કહીં સે ભક્તિ કહેને કી નહીં, મેં દેખ રહા હું તુમને ભક્તિ. નવ પ્રકારની ભક્તિ ભગવાન જે બોલ્યા છે બહુ સીધી અને સરળ, એ પ્રકરણ બહુ સુંદર છે એટલે જરા ઉસકો ઠીક સે સમજ લે. આ ભક્તિ નવ પ્રકારની અને રામચરિત માનસમાં જે નવ પ્રકાર બતાવ્યા એ તો કોઈ પણ માણસ કરી શકે એટલા સરળ પ્રકારો છે. નવે નવ કરી શકો તમે એટલી સરળ ભક્તિ, કદાચ કોઈ નવ ન કરી શકે તો બે પાંચ તો જરૂર કરી શકે, અરે એક તો ચોક્કસ કરી શકે નવ માંથી જે અનુકૂળ પડે, એટલી સરળ છે. પણ કરવું જો હોય તો, બાકી જો કરવું હોય તો નવે નવ પ્રકાર એટલો સરળ અને સીધો પ્રકાર છે. પહેલી ભક્તિ સંત સંગ, બસ ઇતના હી હૈ, અપને સે જો શ્રેષ્ઠ હૈ ઉસી કા સંત, પ્રથમ ભક્તિ. બસ એની જાજી વ્યાખ્યા કરવાની ઈચ્છા પણ ન થાય એટલી વાત ટૂંકી છે. કદાચ કોઈને થાય સંત કોને કહેવો, સંતનો કોઈ ગણવેશ તો હોતો નથી કે સંત આને કહો. બસ સંતની ઘણી વ્યાખ્યા છે, સંતના ગુણોનું તો શ્રુતિ અને શેષ પણ વર્ણન ન કરી શકે, પણ સંતની ટૂંકી વ્યાખ્યા કહેવી હોય તો એટલું જ કહી શકાય, જેના સંગમાં શાંતિ મળે એનું નામ સંત, જે મને તમને પ્રસન્નતાથી ભરી દે એનું નામ સંત, જેના સંગમાં ગમે એનું નામ સાવ, જેનો સંગ મારા તમારા વિચારોને બદલી નાખે, કોઈ જુદી જ ભૂમિકામાં ડોલાવે એનું નામ સંત. તો સંતનો સંગ એ પ્રથમ ભક્તિ. બીજી ભક્તિ ભગવત કથામાં પ્રેમ, પરમાત્માની કથા જ્યાં થતી હોય, સવારે પણ આપણે થોડી ચર્ચા કરી, ભગવત કથાનું શ્રવણ, ભગવત કથામાં રુચિ, બીજી ભક્તિ. ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન, પોતાના જે ગુરુ હોય એનું માન છોડીને સેવા કરવી, અહંકાર છોડીને સેવા કર. પોતાના ગુરુ એટલે જેણે આપણા જીવનમાં ક્રાંતિ કરી હોય, આપણા જીવનમાં જેના શબ્દોથી, દ્રષ્ટિથી, સંગથી, સામીપ્યથી, કોઈ ભી તરીકે છે આપણા જીવનમાં જેના પદાર્પણથી ક્રાંતિ આવી હોય, આપણા જીવનને કંઈક જુદી જ ભૂમિકા ઉપર મૂક્યું હોય એ આપણો ગુરુ, અને એ ગુરુની અહંકારથી મુક્ત થઈને સેવા કર. અમે આટલી સેવા કરીએ છીએ, અમારા જેવી કોઈ સેવા ન કરી શકે, અમે ન હોત તો આમ ન થાત, એમ અહંકાર કરીને સેવા કરે તો નહીં, અહંકારથી મુક્ત થઈને પોતાના ગુરુની સેવા એ ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિમાં ગુણગાન કરે કપટ તજીગાન, ચોથી ભક્તિ મારા ગુણગાન કરે કપટ છોડીને, ભગવાન ઈશ્વરના ગુણગાન કપટથી મુક્ત થઈને ગાવા, ચોથી ભક્તિ કપટ છોડીને ગાવા. પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પરમાત્માના કોઈ પણ મંત્રનો જપ અથવા તો નામનો જપ દ્રઢ વિશ્વાસથી કરો એ પાંચમી ભક્તિ. તમને જે નામમાં કે મંત્રમાં રુચિ હોય એનો જેટલો જપ થાય એટલો જપ કરો. ગીતાકાર કહે છે જપ યજ્ઞ એ મારી વિભૂતિ છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. જપ મંત્રમાં નિષ્ઠા પાંચમી ભક્તિ. છઠદમ શીલ બિરતિ બહુ કરવા નિરત નિરંતર સજ્જન ધર્મા, છઠ્ઠી ભક્તિ અતિશય પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ જવું. તમે રોજ પ્રવૃત્તિમાં 10 કલાક બાળો છો, પણ એમાંથી 2 કલાક ઓછા કરી 8 કલાક પ્રવૃત્તિ અને 2 કલાક આત્મચિંતન, જીવન કલ્યાણનો માર્ગ, મૂળ લક્ષ્ય તરફ ગતિ, ક્રમશઃ નિવૃત્તિ, જલ્દી નહીં, ધીરે ધીરે, આ વર્ષે આટલું કર્યું પછી ના વર્ષે ક્રમશઃ નિવૃત્તિ કે ઓર જાના, છઠ્ઠી ભક્તિ. સાતમી ભક્તિ સમગ્ર જગતને પરમાત્મા મય જોવું, બધું હરિરૂપ છે,
અને સંતોને પરમાત્મા કરતા પણ મોટા માનવા. સાતમી ભક્તિ, આઠમી ભક્તિ, કેટલી સરળ ભક્તિ સમજાવી છે રામાએ. આઠમી ભક્તિ, શબરીજી જેટલો લાભ થાય એમાં સંતોષ. તમારી જે કઈ આજીવિકાની સ્થિતિ હોય, જે કઈ તમારો વ્યવસાય હોય, તમે વર્ષ દિવસે જે કઈ કમાઓ એ ભગવાન પાસે ધરીને કહો કે લાયકાત કરતા તે મને વધારે આપ, મને સંતોષ છે, હું આટલાને લાયક નહોતો, તને બહોત દિયા. જે મળે એમાં સંતોષ માનવો, એને તુલસીદાસજી આઠમી ભક્તિ કહે. પણ મળે સંતોષ, કેટલું કેટલું મળે છે માણસ, તે પણ છે સંત. તમામ બધા ભૌતિક વિલાસો વધવા છતાં માણસને સંતોષ નથી, ભૂખ વધતી ઈચ્છા દે. ત્રણ જણા એક માતાજીના મંદિરે દર્શન કરવા ગયા, પછી સાવ નવરા દ્રઢે, કાંઈ કામ નહીં, ડુંગરો ચડ્યા. એકલા બપોરના 12 વાગે માતાજીના મંદિરમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે અત્યારે આ મંદિરમાં કોઈ નથી અને આપણે ત્રણેય ભક્તો અહીંયા બેઠા છીએ અને કદાચ માતાજી આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણે માંગવાની તૈયારી તો કરી રાખો, પછી ઓચિંતા પેલું થાય અને માનો શું ભરોસો ક્યારે પ્રસન્ન થાય. અત્યારે આપણે માંગવું શું? એક જણાએ કીધું માને પ્રસન્ન થવાના ઠેકાણા ઘણા છે, આપણા ઉપર પ્રસન્ન થાય. બોલે નહીં પણ આપણને સંકલ્પો કરવામાં શું કામ તકલીફ, નક્કી તો કરી રાખો કદાચ પ્રસન્ન થઈ તો માં. એટલે એક જણાએ કીધું કે આપણા ઉપર માતાજી પ્રસન્ન થાય નહીં અને જો થાય તો હું એટલું માંગું કે આ દુનિયામાં હે જગદંબા 1 કરોડ બળદ ઉત્પન્ન થાય. એને કીધું તારે ખેતી કરવી છે? કહ્યું નહીં, તું પહેલા મારું વચન સાંભળ, 1 કરોડ બળદ. પછી એ બધા બળદને જે 2-2 શિંગ હોય એ હું માને કહું કે શિંગ ન થાય પણ સાદના 2-2 વૃક્ષો ઉગે એના માથા. એટલે આના માટે બ્રહ્માએ નવી સૃષ્ટિ આખી ઉત્પન્ન કરવી પડે, 2 કરોડ સાદના વૃક્ષ બળદના માથા ઉપર. પછી માને હું એમ કહું કે એક એક સાદના વૃક્ષને જે અગણિત પાન હોય એ બધા 100-100 રૂપિયાની નોટ થઈ જાય. બસ ઇતના દે કિરતાર તો ફિર મેં બોલના, આટલું આપે તો બસ. હવે 2 કરોડ સાગના વૃક્ષ, એના આટલા બધા પાન, એ બધા 100-100ની નોટો કેટલા રૂપિયા છે? બસ આટલું આપે તો ગણો. પછી બીજાને કીધું તું માંગ. પેલો કે હવે આમાં તે રહેવા ક્યાં કાંઈ દીધું છે કેવું માંગ કર્યું, પણ માંગવામાં શું જાય, આમાં ક્યાં મળી ગયું છે કોઈ, આ તો ખાલી સંકલ્પ કરું. બીજાએ કહ્યું કે માતાજી પ્રસન્ન ન થાય પણ થાય તો તે જે માંગ્યું એમાં આપણી સંમતિ. 1 કરોડ બળદ કુબૂલ, 2 કરોડ સાગના વૃક્ષ કુબૂલ, એના બધાના 500-100 ની નોટો થઈ જાય કબૂલ. પણ એક વરદાન વધારે માતાજીની પાસે માંગું કે એ જે 2 કરોડ સાગના વૃક્ષ થયા એને કાપી, એના પાટિયા વહેરાવી, એની પેટીઓ બનાવી અને 100-100 રૂપિયાની નોટો બધી અંદર નાખી, એને તાળું મારી, ચાવી હું લઈ જાઉં, બસ આટલું મળે તો બસ. ત્રીજો તો પગથિયા ઉતરવા માંડ્યો, બંને જણા હાથ પકડ્યો, ક્યાં જાય તું એ માંગ. બોલે પણ હવે આમાં તમે ક્યાં રહેવા દો, ત્યાં તો તાળું મારી દીધું. નહીં માંગ. એટલે ત્રીજાએ કહું કે તમારા બંનેની માંગણી સાથે આપણી સંમતિ, 1 કરોડ બળદ કુબૂર, 2 કરોડ સાગના વૃક્ષ કુબૂર, એના 100-100 ના જે પાન જે બધા 100-100 ની નોટો થાય કબૂલ, તે પાટિયા પાડીને બધા કબાટો બનાવ્યા અને એમાં બધું ભરી દીધું ત્યાં સુધી કબૂલ, ચાવી લઈ લીધી ત્યાં સુધી કબૂલ. પણ માતાજીની પાસે હું વધારામાં એટલો માંગું કે જો આવું બને તો હેમા આ બંને જણા છે તમે બંને મારા કાકા થા અને નિર્વંશ ગુજરી જાઓ, બસ આટલું મળે તો આપણે જાજુ જોઈએ. સંતોષ આવે ચોર જેટલું આપે એમાં સંતોષ, આઠમી ભક્તિ. અને કોઈનો દોષ ન જોવો, આઠમી ભક્તિનો એક ભાગ એ બહુ સરસ. જીવનમાં કોઈનો દોષ ન જોવો, બીજાના દોષ જોવા એ આપણો મોટામાં મોટો દોષ છે. રામચરિત માનસ વ્યાખ્યા કરે છે, ગુણિયા ઉભયન દેખીએ, કિસી કે ગુણ કો ભી મત દેખે, દુર્ગુણ કો ભી મત દેખે. બડી ઊંચી સ્થિતિ. તમારા કોઈ બહુ સારી વાતો કરશે તમારી, તમે રસ લઈને સાંભળશો તો તમને એના તરફ રાગ થશે. તમારી કોઈ ખરાબ તમારી વાતો શરૂ કરશે, તમે રસ લઈને સાંભળશો તો તમને દ્વેષ ઉત્પન્ન થશે, જકડે જાઓ, યા તો રાગ યા દ્વેષ. ઇસલિયે ગોસ્વામીજી કહેતા હૈ ગુણ યા ગુણ વો હૈ ઉભય ન દેખીએ, દોનો કો મત દેખે, કોઈના દોષ ન જો. આજે લોકો મોટામાં મોટી મુશ્કેલી છે, બીજાના દોષ બહુ જો. હેમ કરો, હેમાં ભક્તિ કરનારા તો હો હો, જે ભક્તિ કરે છે જે લોકો, ખાસ કરીને એમ માને છે કે અમે ભક્તિ કરીએ, એ લોકો જે બીજાના દોષો જોવાની વૃત્તિ થાય. વૈષ્ણવ વૈષ્ણવને પ્રેમ કરે, દોષ ન જુએ. બીજી બધી બીમારીની ઓસડ મળે પણ ધર્મની બાબતમાં આવી બીમારીઓ આવે એને કાઢવી બહુ કઠિન પડે. લોકો ઘણી ઘણા જપ કરે, તપ કરે, યાત્રા કરે, ઘણું ઘણું કરે પણ દોષ જો. અને પાછા કહેતા એમ જાય, આપણે કોઈની ટીકા નથી, તે તું ગીતાનો 12મો અધ્યાય વાંચસ બેઠો બેઠો ટીકા નથી કરતો, આપણે કોઈના દોષ નથી. કિસી કે દોષ મત દેખો, દેખના હો તો અપને આપને દેખો, બહોત દોષ હૈ. બીજાના દોષ ન જોવો, આટલું જો જીવનમાં આવે તો ઘણું કામ. આઠમી ભક્તિ,
નવમી ભક્તિ, નવમ સરળ સદસન છન હીના મમ ભરોસ હિ હર્ષન દીના. નવમા પ્રકારની ભક્તિ સરળ જીવન, સરળ કપટ વગરનું જીવન, ભગવાનને ભરોસે જીવન, હર્ષ શોકથી મુક્ત જીવન, આ નવમી ભક્તિ. શબરી નવમાંથી એક પણ જેનામાં હોય તે મને અત્યંત પ્રિય લાગે. તમારામાં નવે નવ દેખાય. ફરી એક વાર યાદ કરી લે નવ ભક્તિ. પહેલી ભક્તિ સંત સંગ, બીજી ભક્તિ કથામાં રુચિ, ત્રીજી ભક્તિ પોતાના જે ગુરુ હોય તેની સેવા, ચોથી ભક્તિ કપટ છોડીને ભગવદ ગુણગાન, પાંચમી ભક્તિ મંત્રમાં નિષ્ઠા, છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, સાતમી ભક્તિ બધામાં ઈશ્વર દર્શન, સંતોને આદર, આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ, કોઈના દોષ ન જોવા, નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, ભગવાનને ભરોસે જીવન. આ નવમાંથી એક પણ જેનામાં હશે તે પ્રભુ કહે મને અત્યંત પ્રિય લાગે છે.